बीजा महत्वपूर्ण समाचार अमदावाद इस्कॉन ब्रिज पर बीजो अकस्मात थयो छे। त्रण कार वच्चे गंभीर अकस्मात सर्जायो छे तो ब्रिज बंद कराता ट्राफिक जाम सर्जायो। ब्रिज पासे गाड़ियोनी लांबी कतारो लागी छे तो इस्कॉन ब्रिज पर पोलीस काफलो तैनात करायो छे। तो एक बाजू गईकाले मोड़ी रात्रे अकस्मात थयो हतो ने आजे अन्य एक फरी अकस्मात थयो छे। त्रण कार वच्चे गंभीर अकस्मात सर्जायो छे तो ट्राफिक जामना दृश्यो सर्जाया हता। तेरे एक बाजूनो ब्रिज हतो ते चालू रखायो हतो ने ते ब्रिज पर अन्य अकस्मात सर्जायो छे। त्रण गाड़ियों छे तेनो गंभीर अकस्मात इस्कॉन ब्रिज पर थयो छे तो पोलीसो काफलो घटनास्थले उपस्थित छे ने साथे तमाम स्थितिनो ताग मेळवी रह्यो छे। तो त्रण कार वच्चे गंभीर अकस्मात सर्जायो छे। न्यूज 18 गुजराती पर एक्सक्लूसिव दृश्यो अमे आपने बतावी रह्या छीए। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे के ज्यां इस्कॉन पर पहले थी पोलीस तैनात हती। गई काले जे अकस्मात थयो हतो तेने लईने समग्र तपास चाली रही हती। ते दरमियान जे बीजो जे भाग हतो ब्रिजनो के जे खुलो रखायो हतो तेनी पर ट्राफिक जामना दृश्यो हता ने त्यां अन्य एक अकस्मात सामे आवी रह्यो छे। त्रण कार वच्चे गंभीर अकस्मात सर्जायो छे। दृश्योमां जोई शकाय छे तेम पोलीसनो काफलो घटनास्थळे हतो ने तमाम पोलीस त्यां दोड़ी आवी छे। तो ब्रिज पासे गाड़ियोनी लांबी कतार लागी छे त्यारे दृश्यमां जोई शकाय छे खूब ज गंभीर अकस्मात सर्जायो छे। त्रण कार वच्चे गंभीर अकस्मात सर्जायो छे तो क्यांक गोजारो गुरुवार कही शकाय कारण के ब्रिज एक बाजु पहलेथी बंद हतो त्यारे बीजी बाजुना भाग उपर पण अन्य अकस्मात सर्जायो छे। ब्रिज पासे गाड़ियोनी लांबी कतारो लागी छे। दृश्यो अमे आपने बतावी रह्या छीए इस्कॉन ब्रिजना के ज्यां मोड़ी रात्रे अकस्मात थयो हतो ने ते अकस्मात ने हजु तो तेनी स्थितिनो ताग मेळवाई रह्यो हतो तेवामां अन्य अकस्मात सर्जायो। तो घटनास्थल परथी अमारी साथे विभू जोड़ाया छे। वधु विगत मेळवीशुं विभू पासेथी हाल केवी परिस्थिति छे। विभू पहलेथी त्यां एक अकस्मात थयेलो हतो तपास चाली रही हती ने फरी एक बीजो अकस्मात सर्जायो छे। ट्राफिक जाम हतो शुं छे विगतो केवी रीते थयुं बधुं? दानवी जे इस्कॉन ब्रिज छे इस्कॉन ब्रिज ઉપર ગઈ રાતે અકસ્માત થયો હતો। 9 લોકોના મૃત્યુ થયા છે તેનો તપાસ ચાલી રહી છે। ત્યારે વધુ એક દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો કે આ બ્રિજ ખોલવામાં આવ્યો ને અને તેની સાથે જ આ કારમાં ચાર છે કાર છે એકબીજા સાથે અથડાય છે। હું કેમેરામેનને કહીશ કે આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી દે કે હજુ એક જે અકસ્માત થયો તેની સાય સુકાણી નથી। તા બીજો અકસ્માત રોડ ઉપર થયો અને તેના કારણે પણ ટ્રાફિક જામ થઈ ગયો છે। આપણે દ્રશ્યો એક પછીના એક બતાવવા માંગીશ કે અત્યારે પણ આપ ચારે ચાર કારના દ્રશ્યો પહેલા છે તે જોઈ લેજો કે કઈ રીતે આખી એક જણાએ બ્રેક માર્યા અને પાછળ ત્રણ કાર છે તે ઘૂસી ગઈ છે। આ કારની પણ હવે અત્યારે અકસ્માત થયો છે। ચારે ચાર કારને છે તે સાઈડમાં કરવામાં આવી છે એટલે કે આ બ્રિજ ઉપર વારંવાર ઘટનાઓ બને છે કારણ કે બ્રિજ ઉપર જો કોઈ પણ વ્યક્તિ જતું હોય છે તો તેને ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે બ્રિજ ઉપર છે તે ઓવર સ્પીડ હોય તો આવી ઘટના બને છે કારણ કે કોઈ પણ સંજોગોમાં કોઈ અચાનક બ્રેક મારી દે છે ત્યારે પાછળની જે કારો આવતી હોય છે તેનાથી કંટ્રોલ નથી થતું। તો તમામ લોકોને અપીલ છે કે જ્યારે પણ તમે વાહનો લઈ નીકળો છો ત્યારે તમારાથી જો કાર કંટ્રોલ થઈ જાય છે તેટલી સ્પીડમાં જવું જોઈએ। કોઈ પણ સ્પીડ લખેલી હોય છે પરંતુ નિયમોનું પાલન નથી કરતા અને તેના કારણે જ આ ઘટના બની છે। આપણે આ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે આ કારનો ચારે કાર છે તેની પછેડ ઘાણ વળી ગયું છે। આ જે ઘટના બની છે અત્યારે પણ હવે આગળ એક એક તપાસ તો ચાલી રહી છે। પહેલા આપ એ કારમાં આપ ઘટના બની છે ચારે ચાર કારને સાઈડમાં કરાવી દેવામાં આવી છે। જો કે ઈજા કોઈને નથી ગઈ પરંતુ કારને ખૂબ જ મોટું નુકસાન છે તે થયું છે। અત્યારે કાર માટે અત્યારે જોઈ શકો છો કે આ કાર હતી આગળ જતી હતી હજુ તો બ્રિજ ઓપન જ કરવામાં આવ્યો હતો કે બ્રિજને ઓપન કરી અને જે ટ્રાફિક છે તેને કંટ્રોલ કરવા માટેનો પ્રયાસ છે ટ્રાફિક પોલીસ કરી રહી હતી। સાથે સાથે આ બ્રિજની આખી તપાસ છે તે કરવામાં આવી રહી હતી અને તેવા સંજોગોમાં જ આ ચાર કાર જે આવી અને કારનો કચડ ઘાણ વળી ગયો છે તે જોઈ શકો છો આ દ્રશ્યો કે કઈ એક પછી એક અકસ્માત બ્રિજ ઉપર થઈ રહ્યા છે અને તેનું કારણ છે ઓવર સ્પીડ। એટલે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે જે લોકો કાર લઈને નીકળે છે ચોક્કસ વિભુ એટલે કે સાથે જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો કહી શકાય કે ખુદનું ધ્યાન રાખવું પરંતુ સાથે બીજાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે સમગ્ર અકસ્માત સર્જાયો છે। એક કાર અથડાઈ હતી ને તેની પાછળ બેક ટુ બેક ત્રણ કાર બીજી પણ અથડાઈ હતી કે એટલે કે કહી શકાય સમગ્ર દ્રશ્યો જોતા કે કોઈ પણ બ્રિજ હોય તો તેની પર સ્પીડ કંટ્રોલમાં રાખવી જોઈએ।